નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને ઓબિટમાં રોચક જાણકારી સાથે હું છું જીગર. મિત્રો, શેરશાહ સૂરીની ગણના એવા બાદશાહોમાં થાય છે જેમને ઇતિહાસે ક્યારેય ન્યાય નથી આપ્યો. કદાચ એનું કારણ એ હશે કે એમણે માત્ર 5 વર્ષ સુધી જ ભારત પર રાજ કર્યું અને એમના મૃત્યુ પછીના 10 વર્ષની અંદર જ એમના વંશનું શાસન પણ સમાપ્ત થઈ ગયું. શેરશાહનું જીવનચરિત્ર લખનારા કાલિકા રંજન કાનૂન ગોએ લખ્યું છે કે શેરશાહનું શાસન ભલે માત્ર 5 વર્ષનું રહ્યું હોય, પરંતુ શાસન કરવાની સૂક્ષ્મતા અને ક્ષમતા, મહેનત, ન્યાયપ્રિયતા, અંગત ચારિત્ર્યની બાબતે વિશ્વાસપાત્રતા, હિન્દુઓ અને મુસલમાનોને સાથે રાખીને ચાલવાની ભાવના, શિસ્તપ્રિયતા અને રણનીતિ ઘડવામાં તેઓ અકબર કરતાં ઊણા ન હતા. શેરશાહ સૂરીનું સાચું નામ ફરીદ હતું. એમણે મુઘલ સેનામાં કામ કર્યું હતું અને બાબરની સાથે 1528માં એમના ચંદેરી અભિયાનમાં પણ ભાગ લીધો હતો. બાબરની સેનામાં હતા ત્યારે તેમણે હિન્દુસ્તાનની ગાદી પર બેસવાનું સ્વપ્ન જોયું હતું. તારીખ એ શેરશાહીમાં અબ્બાસ સરવાનીએ એક કિસ્સો નોંધ્યો છે. એકવાર શેરશાહ બાબરની સાથે ભોજન કરી રહ્યા હતા. એમને જમતા જોઈને બાબરે પોતાના ખાસમ ખાસ ખલીફાને કહ્યું કે આના હાવભાવ તો જુઓ, હું આમના માથા પર સુલતાન બનવાની રેખાઓ જોઉં છું. આનાથી સાવચેતીને રહેજો અને બની શકે તો આને પકડી લો. ખલીફાએ બાદશાહ સમક્ષ ખુલાસો કર્યો કે શેરશાહમાં એવું બધું કરવાની ક્ષમતા નથી જેવું આપ એના વિશે વિચારો છો. પછીથી શેરશાહ બિહારના એક નાના સરદાર જલાલખાના દરબારમાં ઉપનેતા તરીકે કામ કરવા લાગ્યા. બાબરના મૃત્યુ પછી એમના પુત્ર હુમાયુની ઈચ્છા બંગાળ જીતવાની હતી, પરંતુ વચ્ચે શેરશાહ સૂરીનો વિસ્તાર આવતો હતો. હુમાયુએ એની સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. ખ્યાતનામ ઇતિહાસકાર ફરહત નસરીને પોતાના પુસ્તક ઇફ હિસ્ટરી હેડ ટોચ અસ ઇન થિંગમાં લખ્યું છે કે શેરશાહની મહત્વાકાંક્ષા એટલા માટે વધી કેમ કે બિહાર અને બંગાળ પર એમનું સંપૂર્ણ નિયંત્રણ હતું. તેથી તેઓ મુઘલ બાદશાહ હુમાયુ માટે ખૂબ મોટું જોખમ બની ગયા હતા. જ્યાં સુધી યુદ્ધ કૌશલની વાત છે તો શેરશાહ હુમાયુ કરતાં ઘણા વધારે કુશળ હતા. ઈસવીસન 1537માં ચોસાના બંને સેનાઓ એકબીજાની સામે આવી ગઈ, પરંતુ યુદ્ધ પહેલાં હુમાયુએ પોતાના એક દૂતને શેરશાહ પાસે મોકલ્યો. અબ્દુલ કાદિર બદાયુએ પોતાના પુસ્તક તખ્ત ઉર તવારીખમાં લખ્યું છે કે જ્યારે હુમાયુના દૂત મોહમ્મદ અઝીઝ અફઘાન છાવણીમાં પહોંચ્યા ત્યારે એમણે જોયું કે શેરશાહ આકરા તડકામાં પોતાની બાય ચડાવીને કુહાડી વડે એક ઝાડના ડાળા કાપતા હતા. જમીન પર બેસીને જ તેમણે હુમાયુનો સંદેશ સાંભળ્યો. અઝીઝે જ બંને વચ્ચે સમજૂતી કરાવી, જેમાં એવું નક્કી થયું કે મોગલિયા ઝંડાની નીચે બંગાળ અને બિહાર શેરશાહ સૂરીને આપી દેવામાં આવે. એના થોડા મહિના પછી 17 મે 1540ની એ કનોજમાં હુમાયુ અને શેરશાહ સૂરીની સેનાઓ વચ્ચે ફરી લડાઈ થઈ. હુમાયુની સેના શેરશાહની સેનાની સરખામણીએ ઘણી મોટી હતી. સામે શેરશાહની સેનામાં કુલ 15,000 સૈનિકો હતા, તો હુમાયુની સેનામાં 40,000થી વધુ સૈનિકો હતા. યુદ્ધ આરંભતા પહેલાં જ એમનો સાથ છોડી દીધો અને એક પણ સૈનિક ગુમાવ્યા વિના જ શેરશાહને જીત મળી ગઈ. જ્યારે હુમાયુ ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે શેરશાહે એમનો પીછો કરવા માટે પોતાના રાજપૂત સિપાહી સાલાર બ્રહ્માદિત્ય ગોડને એક મોટી ટુકડી સાથે મોકલી દીધા. અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે ગોડને સૂચના અપાઈ હતી કે તેઓ હુમાયુ સાથે લડવાને બદલે માત્ર એમનો પીછો કરે. હુમાયુ પોતાને બચી ગયેલા સૈનિકોની સાથે કોઈક રીતે આગ્રા પહોંચ્યા. આગ્રા પહોંચીને એણે પોતાના બેગમ દિલદારને સાથે લીધા અને પોતાના ખજાનામાંથી કેટલુંક ધન લઈને મેવાતના રસ્તે લાહોર તરફ રવાનો થયો. થોડાક દિવસો પછી શેરશાહ પણ આગ્રા પહોંચી ગયા અને પોતાના સિપાહ સાલાર બ્રહ્માદિત્યને આગ્રાવાસીઓ પર જુલ્મ કરવા બદલ ખૂબ ઠપકો આપ્યો. પછી એમણે બ્રહ્માદિત્ય અને ખ્વાસ ખાં બંનેને હુમાયુની પાછળ લગાડી દીધા. હુમાયુનો પીછો કરવાનો ઉદ્દેશ એમને પકડવાનો ન હતો, બલકે એમને હિન્દુસ્તાનમાંથી ખદેડી મૂકવાનો હતો. હુમાયુ કોઈ રીતે લાહોર પહોંચવામાં સફળ થયો. ત્યાં તેઓ લગભગ 3 મહિના રહ્યા, કેમ કે એમની પાછળ મોકલવામાં આવેલા શેરશાહના સૈનિકો વરસાદને કારણે આગળ નહોતા વધી શક્યા. ઓક્ટોબર 1540ના 3જે અઠવાડિયે શેરશાહના સૈનિકોએ સુલતાનપુર નદી પાર કરી. મિર્ઝા મોહમ્મદ હૈદર દુગલતે પોતાના પુસ્તક તવારીખે રાશિદીમાં લખ્યું છે કે જેવા શેરશાહ લાહોર તરફ આગળ વધ્યાના ખબર મળ્યા કે બાદશાહ હુમાયુ ત્યાંથી ભાગી ગયા. એમના માણસોએ પોતાના સજાવાયેલા ઘર એવી સ્થિતિમાં છોડી દીધા જેવી સ્થિતિમાં તે હતા.
બધો સરસામાન ત્યાં જ છોડી દીધું, પરંતુ જેટલું ધન તેઓ પોતાની સાથે લઈ જઈ શકે તેમ હતા તેટલું જ તેઓ લઈ ગયા. પહેલા કાશ્મીર જવા માંગતા હતા, પરંતુ એમનો એક સાથી ત્યાં જવા માટે તૈયાર ન હતો. રસ્તામાં ખુશબની નજીક હુમાયુ અને એમના ભાઈ કામરાન વચ્ચે અથડામણ થઈ અને ત્યાંથી મુઘલ કાફલો બે ભાગમાં વહેંચાઈ ગયો. હુમાયુની સાથે ઘણા ઓછા સૈનિકો અને એમના પત્નીઓ ગયા. હુમાયુએ જેવી હિન્દુસ્તાનની સરહદ પાર કરી કે એમનો પીછો કરતા ખ્વાસખાએ પણ ઝેલમ નદીના પશ્ચિમ કિનારેથી એમનો પીછો કરવાનું છોડી દીધું. શેરશાહને આખા હિન્દુસ્તાનમાં માર્ગ અને ધર્મશાળાઓ બનાવનાર તરીકે ઓળખવામાં આવે છે. એમણે માર્ગોની બંને તરફ ઝાડ રોપાવ્યા જેથી માર્ગો પર ચાલનારા લોકોને છાયો મળી શકે. એમણે ચાર મોટા માર્ગો બનાવ્યા, જેમાંથી સૌથી મોટો માર્ગ હતો ઢાકાની પાસેનો સોનાર ગામથી સિંધુ નદી સુધીનો 1500 કિલોમીટર લાંબો માર્ગ, જેને આજે જીટી રોડ તરીકે ઓળખવામાં આવે છે. તે ઉપરાંત એમણે આગ્રાથી બુરહાનપુર, આગ્રાથી જોધપુર અને લાહોરથી મુલતાન સુધીના માર્ગો પણ બનાવડાવ્યા. આટલું જ નહીં, એમણે દર બે કોસના અંતરે લોકોના રોકાણ માટે ધર્મશાળા બંધાવી. દરેક ધર્મશાળામાં બે ઘોડા રખાવ્યા, જેનો ઉપયોગ કોઈપણ મુસાફર સંદેશા મોકલવા માટે કરી શકે. શેરશાહના વહીવટીતંત્રની સફળતામાં આ માર્ગ અને ધર્મશાળાઓએ મહત્વની ભૂમિકા ભજવી. એમના શાસન દરમિયાન ઘણીવાર અધિકારીઓની બદલી કરી દેવાતી હતી. એમના સૈનિકો પણ ઘણીવાર ગતિશીલ રહેતા હતા. ધર્મશાળાઓ આવા અધિકારીઓ અને ખુદ બાદશાહ માટે વિશ્રામ ગૃહ તરીકે કામમાં આવતા હતા. દરેક ધર્મશાળામાં બાદશાહ માટે એક અલગ ઓરડો આરક્ષિત કરવામાં આવતો હતો. શેરશાહનો શાસનકાળ ટૂંકો હોવા છતાં સ્થાપત્યકાળમાં એમના યોગદાનને ઓછું આંકી શકાય તેમ નથી. એમણે દિલ્હીમાં પુરાના કિલ્લા બનાવડાવ્યા. એમની ઈચ્છા હતી કે દિલ્હીનું છઠ્ઠું શહેર બનાવવાની. ઈસવીસન 1542માં એમણે પુરાના કિલ્લાની અંદર જ કિલ્લાએ કુહના મસ્જિદ બનાવડાવી, પરંતુ સાસારામમાં બનેલા એમના મકરવાને સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો માનવામાં આવે છે. શેખ રિઝોઉલ્લાહ મુસ્તુકીએ પોતાના પુસ્તક વકીયતે મુસ્તકીમાં લખ્યું છે કે શેરશાહ પોતાના માણસો માટે પિતા સમાન હતા. અસામાજિક તત્વો માટે ઘણા સખ્ત હતા, પરંતુ દબાયેલા કચડાયેલા લોકો અને શારીરિક રીતે અક્ષમ લોકો પ્રત્યે એમના મનમાં ઘણી દયા અને પ્રેમ હતી. એમણે ભૂખ્યાજનોના ભોજન માટે પ્રત્યેક દિવસ માટે 500 તોલા સોનું વેચવાની મળનારી રકમ જેટલી રકમ નક્કી કરી હતી. એમણે એવો નિયમ બનાવ્યો હતો કે જ્યાં કોઈ પણ રોકાય હોય ત્યાં આગળ દરેક વ્યક્તિને ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે. બધાને આદેશ હતો કે શાહી ભોજનાલયમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને ભોજન કરાવીને જ પાછા જવા દેવાય. તે હજારો લોકોને દરરોજ ભોજન કરાવાતું. રિઝોઉલ્લાહ મુસ્તકીએ આગળ લખ્યું છે કે શેરશાહે ક્યારેય અત્યાચાર કરનારને સાથ નથી આપ્યો, ભલેને પછી તે એમના નિકટના સંબંધી જ કેમ ન હોય. પોણી રાત વીત્યા પછી એમના નોકર એમને જગાડી દીધા. ત્યારબાદ તેઓ 4 કલાક સુધી, એટલે કે ફુજરની નમાજ સુધી, દેશની પરિસ્થિતિ વિશે રિપોર્ટ સાંભળતા. તેઓ કારણ વગર લોહી વહેવડાતા અને ક્રૂરતાના સખત વિરોધી હતા. શેરશાહનું વહીવટીતંત્ર ઘણું ચુસ્ત હતું. જે કોઈ વિસ્તારમાં અપરાધ થતા ત્યાંના અધિકારીઓને ભોગ બનેલા લોકોને વળતર ચૂકવવાનું કહેવામાં આવતું. પ્રખ્યાત ઇતિહાસકાર H.G. કિનેએ પોતાના પુસ્તક મેમોએર્સ ઓફ રેસેસ ઓફ ધ નોર્થ વેસ્ટ ફ્રન્ટિયરમાં લખ્યું છે કે જેઓ પહેલા મુસ્લિમ શાસક હતા જે હંમેશા પોતાની પ્રજાનું ભલું ઈચ્છ્યું, પોતાની ટૂંકી કારકિર્દીમાં એમણે લોકોમાં ધાર્મિક સૌહાર્દ સ્થાપિત કરવા ઉપર ભાર મૂક્યો. શેરશાહના શાસનમાં હિન્દુઓને મહત્વના પદો મૂકવામાં આવ્યા. એમના સૌથી પ્રિય જનરલ બ્રહ્મજીત ગૌડ હતા, જેમણે એમણે ચોસા અને બિલીગ્રામની લડાઈ પછી હુમાયુનો પીછો કરવા મોકલ્યા હતા. એમણે પહેલીવાર એવું વિચાર્યું કે સરકાર હંમેશા પોતાની પ્રજામાં લોકપ્રિય રહેવું જોઈએ. પછીની કોઈ પણ સરકારે, જેમાં અંગ્રેજ પણ સામેલ છે, એવું સમજવાની બુદ્ધિમત્તા ન દર્શાવી. સલાતીને અફઘાનના લેખક અહમદ યાદગારે લખ્યું છે કે શેરશાહનું કલિંજર જવાનું કારણ બીરસિંહ બુંદેલા હતું, જેમને શેરશાહને પોતાના દરબારમાં બોલાવ્યા હતા. પરંતુ એમણે ભાગી જઈને કલિંજરના રાજાને ત્યાં શરણ લીધું અને એમણે શેરશાહને સોંપવાનો ઇનકાર કર્યો. કલિંજરનો કિલ્લો સમુદ્રની સપાટીથી 1230 ફૂટની ઊંચાઈએ બનેલો હતો. એમણે બોમ્બની જામગરીમાં આગ લગાડીને એને કિલ્લામાં અંદર ફેંકવાનો આદેશ આપ્યો. જ્યારે સૈનિકોએ બોમ્બ કિલ્લામાં ફેંકતા હતા ત્યારે એક બોમ્બ કિલ્લાની દિવાલને અથડાઈને પાછો આવ્યો અને એ જ સ્થળે ફૂટ્યો જ્યાં બાકીના બોમ્બ મૂક્યા હતા.
ખૂબ જોરદાર ધડાકો થયો. સૈનિકો તો આંશિક દાઝ્યા, પરંતુ શેરશાહ લગભગ અડધા જેટલા બળી ગયા. શેરશાહે એવી જ દાઝેલી હાલતમાં પોતાના એક જનરલ ઈસા ખાને બોલાવ્યા અને આદેશ આપ્યો કે તેઓ જીવતા છે ત્યાં સુધીમાં કિલ્લા પર કબજો કરી લેવામાં આવે. શેરશાહના સૈનિકોએ એમના શરીર પર ચંદનનો લેપ અને ગુલાબ જળનો છંટકાવ કર્યો, પરંતુ દર કલાકે ગરમી વધતી જતી ગઈ. શેરશાહને કશો આરામ ન થયો. એમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. શેરશાહના મૃત્યુ પછીના પાંચમા દિવસે એમના બીજા નંબરના પુત્ર જલાલ ખાં કલિંજર પહોંચ્યા અને એમણે હિન્દુસ્તાનના બાદશાહની ગાદીએ બેસાડ્યા. શેરશાહને કલિંજર નજીકની એક જગ્યામાં લાલગઢમાં દફનાવાયા અને ત્યાર પછી પાર્થિવ શરીરને ત્યાંથી બહાર કાઢીને સારસામાં શેરશાહમાં મકરબામાં દફનાવવામાં આવ્યું. દર્શક મિત્રો, આજે વાત કરી ઓર્બિટમાં એક મહાન શાસનકર્તાની, જેણે ભારતમાં ખૂબ ઓછા સમય સુધી રાજ કર્યું પરંતુ પ્રજાના લોકપ્રિય બની રહ્યા. મિત્રો, ફરી મળીશું ઓર્બિટના આ જ પ્રકારના એક પ્રેરણાદાયી કાર્યક્રમમાં અને જોતા રહેજો VR લાઈવ. નમસ્કાર.